માત્ર એક જ દિવસ દરમિયાન થશે ઈદ એ મિલાદની ઉજવણી. મહત્તમ 15 વ્યક્તિ અને એક જ વાહનને મંજૂરી. 8 મહાનગરોમાં 10 નવેમ્બર સુધી લંબાવાયો રાત્રિ કર્ફ્યુ. આગામી સમયમાં ગુજરાત પોલીસમાં કરવામાં આવશે 28,000 ભરતી. ગૃહરાજ્યપ્રધાને કહ્યું પારદર્શક હશે ભરતી, ખોટી વાતોથી ન ભરમાય યુવાનો. પોતાના કામ માટે સરકાર સુધી આવતા કોઈપણ વ્યક્તિને નહીં ખાવા પડે બીજો ધક્કો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું જે નીતિ નિયમો નડતા હશે તે કરાશે દૂર. વેક્સિનેશનની કામગીરીમાં રોકાયેલા 25થી વધુ કોમ્યુનિટી હોલમાં હવે અન્ય પ્રોગ્રામ કરી શકાશે. માત્ર 14 હોલમાં જ થશે વેક્સિનેશનનું કામ. નિકોલ વિસ્તારમાં ચાંદીના દાગીનાની લૂંટના સીસીટીવી આવ્યા સામે. લૂંટ પહેલા આરોપીઓ રોંગ સાઈડમાં એક્ટિવા પર જતા સીસીટીવીમાં કેદ. પોલીસની તપાસમાં ઝડપ. સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર આપઘાતી ઘટના બનતી અટકાવવાનો પ્રયત્ન. અમદાવાદના બે યુવા વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજી સાથે તૈયાર કર્યો પ્રોજેક્ટ. 30 સેકન્ડમાં મળી જશે મેસેજ. છેલ્લા 10 દિવસમાં સીએનજીના ભાવમાં 5 રૂપિયાથી પણ વધુનો વધારો થતા રિક્ષા ચાલકો પરેશાન. રાહત પેકેજ નહીં તો કમસેકમ ભાવ નિયંત્રણ કરવા માંગ.